जय माता जी, राम राम सीताराम। भयानक स्वयंवर में भीष्म दादा जाए तो हूँ करे, कृपाड़ू आ सथड़े सभा की रचना करो। एटले विश्वकर्माए तेमने कहसे के आ सथड़े एक योजन गाव सोखू जन जगो सार खूणावाड़ी जगह सोना अड़थी खेड़ी आ एटले हूँ ये पसी त्या सभा रचीश। एटले काशी सैन्य राजा सोना केटला घड़ मगावी ने एक योजन लांबी पहोड़ी जमीन खेड़ी आपे से। पसी तेवो विश्वकर्मा ने जणावे से के हे महाराज, आ जमीन तमारा कहवा प्रमाण तैयार थई गई से, तो हवे तमारे जे करवू होय तेम तमे करो। एम कहीने ए सो आगळ थईने दूर जईने उभा रहे से। पसी विश्वकर्मा खेरेली पृथ्वीमां उभा रहीने जळनी एक अंजली संतपना लईने पोते ईशा करीने अन्य अने मंत्र भणीने तेज अंजली पृथ्वी में साटे से। अने भूमि पर कन्याओने बेसवा माटे आथमणी पश्चिम दिशाओ एक सुंदर महल बनावे से। उत्तर अने दक्षिण दिशा बने बाजू ते रतन जड़ी एवा सौर्यासी हजार सिंहासन तेवो बनावे से। पूर्व दिशाओने सोने आववा अने जावा माटे एक सुंदर मार्ग करीने तेने पण सुंदर शोभायुगत करे से। पसी तेवो काशी नरेश ने कहे से के जो भाई, तमारा कहवा प्रमाण मैं सवर है ना लखवा श्यम छे इवन लखवा में ना पीड़ा सवर रहे एवं सवर लखे स्वयंवर रहे इवन के स्वयंवर नगर लखूँ जे स्वयंवर सभा ने सुदर शोभा करे से। पसी विश्वकर्मा तेने जो भाई स्वयंवर सभा में सुदर शोभायुक्त थई ने के नहीं एवो प्रश्न करे से। सभा जोई ने राजा काशी सैन्य प्रधान काशी कारभारी मित्रमंडल वगैरह खुश राजी थाय छे अने विश्वकर्मा ने साबेसी पण तेवो आपे छे अने नमस्कार करीने विदाय करे छे। राजा सभा ना सथड़े સસાવવા માટે ત્યાં 5000 સેવકો મૂકે છે। પછી તે બધા દેશના રાજાઓને પત્ર લખવા માટે આજ્ઞા કરે છે। હસ્તિનાપુર નાયક બહાર છે માટે તેને પત્ર લખવાનો નથી, એટલે સો મળીને દેશમાં પત્ર લખીને જણાવ્યું કે કાશીનગરના કાશી સૈન્યને અંબે અંબી અંબાકી અંબાલિકા અને અંબિકા નામે પુત્રીઓ મહારૂપવાતી અને ગુણવાન છે। એ ત્રણેય કન્યાઓ ઈશાવરને વરવા ઈચ્છે છે, એટલે સુદર સભા રસી છે અને સર્વ દેશના ક્ષત્રિય માત્રને અંતરે તેડાવ્યા છે। એમાં જે પૂર્વના પાર્બન સંસ્કાર હશે તેના કંઠમાં કન્યા વરમાળા આરોપશે, માટે સર્વ ક્ષત્રિય નંદનને આ મહાશુદ્ધિ દશમના રોજ અંતરે પધારવાનું અને સ્વયંવરનો દિવસ મહાસુદ સુધી પૂનમને નક્કી કર્યો છે। એવી બીના પત્રમાં લખીને સેવકને આપીને વિદાય કર્યા। અંતરે ખાસ વાત એ છે કે દરેક પિતા તેની પુત્રીને લગ્ન કરવા માટે ઉષ્ટક ધરાવે છે। કાશી નરેશ કારશી સૈન્ય પણ તેની ત્રણેય પુત્રીઓને તેઓના ઇતિહાસ ઈચ્છિત પાત્ર સાથે પરાણ વરાવવા માટે ઈચ્છે છે। તેમને પુત્રીઓ માટે સ્વયંવર તેમના ઘરે જ રસવા માટે સૂચવે છે। રાજા તેમની પુત્રીઓને લગ્ન માટે માંથી પૂનમનો દિવસ નક્કી કરે છે। આપણી પરંપરા પ્રમાણે તો કાર્તક માસમાં આવતી દેવ ઉઠી એકાદશી પછી લગ્ન સરાનો આરંભ થાય છે, જે હોળા કાષ્ટક બેસવાનો સમય છોડી દઈને અષાઢ માસ સુધી જારી રહે છે। વિશ્વકર્મા દેવોના શિલ્પી છે, જેમને રાજા સ્વયંવરની સભાની રચના કરવા માટે તેડાવે છે। અહીં વિશ્વકર્માએ રચેલી સ્વયંવરની સભાનું યથાશીત વર્ણન કરાયું છે। એટલે સ્વયંવર રસે ના
એમાં ભીષ્મ દાદાને ઉતરો નતા આપતા નાઇટ બારમી ગયા. એટલે ભીષ્મ દાદાની આ એટલા હજારો રાજા હતા, એ હજારો રાજામાં એક જ ભીષ્મ દાદા કાફી હતા, એને કોઈ પૂગી હવે એમ નતા. કારણ કે ખુદ ભગવાન પણ ગીતાજીમાં અર્જુનને કે આ તો આની દુર્યોધનનું અન્ન ખાધું ના, એટલે બાકી આને હું ખુદ નો મારી શકું. કર્ણને ભીષ્મ દાદા અને ગુરુ દ્રોણ એને મારવામાં તો એ કે મારે પણ જન્મ લેવો પડે, આ મારા થઈ ન મરે. પણ આ તો આની હરામનું ખાધું ને હરામીઓના પક્ષમાં હે ને, એટલે આના મોત આવ્યો ને આ મરવાના હે કે આની એના ફેરું એનું અનાજ ખાધું ને, એટલે બાકી આવા તપસ્વી હોય કે આને હું ખુદ ન મારી શકું. પણ આના મોત તો દુર્યોધનને આની સાથ દીધો અને દુર્યોધનનું ખાધું એને ખબર છે, છતાંય કે આની એનો સાથ દીધો એટલે આનું મોત છે. બાકી આને મારવા તો ભગવાન કહે અર્જુનને કે મારું પણ કામ નથી. ભીષ્મ દાદાને મારવો હોય તો બહુ અઘરી વાત છે, પણ કારણ કે એને ખાધું તો હરામ અને દ્રૌપદીના શિર ખિસ્સાતા જોયા હતા, નકર તો મહારથી તો એને કહેવાય કે ભાઈ દુશ્મનની દીકરી નહીં પણ ઇજ્જત લૂંટાય તો ત્યાં હથિયાર ઉપાડે એને મહારથી કહેવાય. ત્યાં કોઈ પણ હવો ભાઈ હોય ને બિન દીકરીના કોઈ વાળ તાણે લુગડા ખેંચતાય ને હિ કરીને ઊભો રહીએ એને મહારથી કે ધર્માત્મા ન કહેવાય. એ દુશ્મનની દીકરીની ઇજ્જત ન લૂંટાવા દઈએ એને મહારથી ને એને ધર્માત્મા કહેવાય. આ તો બધા અટાણે તો ભીખાજી હોય હિ કરીને ઉભા રહીએ ગણાય. જય માતાજી.